વિધાનસભા ગૃહમાં ગત સપ્તાહે નિયમ 116 અન્વયે હાથ ધરવામાં આવેલી ચર્ચાનો પ્રત્યુત્તર આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આ એક સંવેદનશીલ કહેવાય તેવો એક મુદ્દો છે ને ગુજરાતના વિદ્યાર્થીઓના હિતનો મુદ્દો છે, એટલે એને હું નથી ઈચ્છતો કે એને કોઈ પોલિટિકલી રીતે કહેવાય, પરંતુ વિધાનસભાએ આપણે વિદ્યાર્થીઓની સાથે છે આ ગ્રહ, એ માન્ય અધ્યક્ષશ્રી પ્રતિપાદિત કરવા માટેનો આ સમય છે. MGRS જે મેડિકલ કોલેજ છે એમાં 3 લાખ માત્ર ફી છે, કરમસદની અંદર 6,38,000, બાકીની માન્ય અધ્યક્ષશ્રી જે અદાણી છે એમાં 3,90,000, NHL છે એની અંદર 4,30,000. માન્ય અધ્યક્ષશ્રી, આ એકમાત્ર એવી કોલેજ છે કે હા, એ કોલેજે કાયદાનો સહારો લઈને લોકોને લૂંટવા માટેનો પ્રયત્ન જે વિદ્યાર્થીઓને કર્યો છે એ બાબતમાં માન્ય અધ્યક્ષશ્રી હું સંમત થાઉં છું. માન્ય અધ્યક્ષશ્રી, કઈ રીતે આ લોકો લૂંટતા હોય છે અને કઈ રીતે એનો કાયદાનો સહારો લેતા હોય છે એનું માન્ય અધ્યક્ષશ્રી, આનાથી હું માનું છું કે બીજું કોઈ ઉદાહરણ હોઈ ન શકે. UGCના જે નિયમો માન્ય અધ્યક્ષશ્રી હતા તેની અંદર 15 વર્ષ જેટલો સમય જે સંસ્થાએ કામ કરેલું હોય એને જ યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટી માટેની એપ્લાય કરી શકે. આ કોલેજ માન્ય અધ્યક્ષશ્રી એ વખતે 15 વર્ષ થયેલા નહોતા. માન્ય અધ્યક્ષશ્રી, UGC અને અહીંનો કેવો પેલો વ્યવહાર છે એ પણ માન્ય અધ્યક્ષશ્રી, UGC ત્યાંથી રાજ્ય સરકારને પત્ર કાગળ ઉપર લખે, અહીંયા પહોંચે નહીં એટલે NOC પછી એક વખત બે વખત રિમાઇન્ડ પણ કરે, પત્ર ત્યાં ત્યાં રાખે, પહોંચે નહીં અને પછી ત્યાં આગળ માન્યતા એને આપી દે અને ત્યારે લખે રાજ્ય સરકારે કોઈ જવાબ નથી આપ્યો એટલા માટે NOC કે બાકી કોઈ પ્રશ્ન રહેતો નથી. નંબર બે, 15 વર્ષ સુધી 15 વર્ષનો કોઈ ત્યાં આગળ અભ્યાસ ન હોવાને કારણે UGCના નોર્મ્સ પ્રમાણે ત્યાં આગળ અને યુનિવર્સિટીની માન્યતા ડીમ્ડ યુનિવર્સિટીની ન આપી શકાય, એટલા માટે એક કાયદાની કલમ માન્ય અધ્યક્ષશ્રી એવી છે કે જે રિસર્ચની અંદર કામ કરતું કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, જેણે સ્પેશિયાલિટી કોઈ બાબતની અંદર કરી હોય એવી સંસ્થા માટે માન્ય અધ્યક્ષશ્રી એક વિશેષ દરજ્જો આપવામાં આવેલો બંધારણની અંદર, જેમાં ડી નોવા કેટેગરી કરીને માન્ય અધ્યક્ષશ્રી આવે છે, જેને ડીમ્ડ ડી નોવા કેટેગરી કે જેમાં સ્પેશિયલ રિસર્ચ હોય, તો આ સ્પેશિયલ રિસર્ચનો જે માન્ય અધ્યક્ષશ્રી દરજ્જો આપે એની અંદર એ વખતે UGCએ માન્ય અધ્યક્ષશ્રી આને માન્યતા આપી અને ઓટોનોમસ સ્ટેટસ મળે તે પ્રમાણે માન્ય અધ્યક્ષશ્રી આ ડી નોવા કેટેગરીનો લાભ માન્ય અધ્યક્ષશ્રી આ ઇન્સ્ટિટ્યૂટને આપ્યો 2007ની અંદર. મને લાગે છે કે મારે પોલિટિકલી પેલા વિષયની અંદર નહોતું કહેવું, પરંતુ એ વખતની જે સરકાર હતી એણે જો આ પ્રમાણે જો નિર્ણય ન કર્યો હોત તો હું માનું છું કે ગુજરાતના વિદ્યાર્થીઓના આ લાખો લાખો રૂપિયા માન્ય અધ્યક્ષશ્રી લૂંટાઈ ગયા, તે માન્ય અધ્યક્ષશ્રી લૂંટાઈ શકત નહીં. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, આ વિધાનસભાએ જેવું 2007ના જાન્યુઆરી મહિનાની અંદર અને સ્પેશિયલ દરજ્જા સાથેની આ પ્રમાણેની માન્ય અધ્યક્ષશ્રી યુનિવર્સિટી આપી, ગુજરાત સરકારને ચિંતા થઈ આ વિધાનસભાએ ફી નિર્ધારણ કરવા માટેનો માન્ય અધ્યક્ષશ્રી એક કાયદો વિધાનસભાની અંદર લાવ્યા, 2007નું વિધેયક ક્રમાંક 100, જેની અંદર ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓને પ્રવેશ નિયમન ફી નિર્ધારણ બિલ, જેના બિલના કલમ 2ના ખંડ 6માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1856ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર કરેલી હોય તેવી યુનિવર્સિટીને પણ આ જોગવાઈ લાગુ કરીને, એટલે કે ડીમ્ડ યુનિવર્સિટી ગુજરાતની અંદર માન્ય અધ્યક્ષશ્રી હોય તો તેણે પણ ગુજરાતની જે ફી નક્કી થાય તેના પરિપ્રેક્ષની અંદર જ એણે ફી લેવી પડે તેવું માન્ય અધ્યક્ષશ્રી બિલ ગુજરાત વિધાનસભાએ માન્ય અધ્યક્ષશ્રી અહીં આગળ પાસ કર્યું. એટલે જાન્યુઆરીની અંદર એને દરજ્જો અપાયો, માર્ચ મહિનાની અંદર બિલ આવે અને બિલની અંદર માન્ય અધ્યક્ષશ્રી આ વિધાનસભાએ પાસ કરીને મૂક્યું. સન્માન્ય રાજ્યપાલશ્રીએ એ વખતે કોણે નિમણૂક કર્યા હતા રાજ્યપાલશ્રી એની બાબતમાં મારે જવું નથી, કોની સૂચનાથી નિર્ણય કર્યો હશે એમાં મારે જવું નથી માન્ય અધ્યક્ષશ્રી, પરંતુ એ વખતે માન્ય અધ્યક્ષશ્રી બિલની અંદર કલમ 2ના ખંડ 6માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1856ની કલમ 3 હેઠળ ડીમ યુનિવર્સિટી તરીકે જાહેર કરેલ હોય તેવી યુનિવર્સિટી સહિતની એ શબ્દો હતા
તેને બદલે રાજ્ય વિધાન મંડળે કરેલા હોય એવા શબ્દો મૂકવા, એટલે ગુજરાત સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને ફી ઓછી આપવી પડે એના માટે ડીમ્ડ યુનિવર્સિટીની મંજૂરી તો એ વખતની સરકારે કેન્દ્રમાંથી માન્ય અધ્યક્ષથી યુજીસી આપી, પરંતુ અહીંયા એને પ્રોટેક્શન કરવા માટે ફરી એક પ્રયત્ન ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં આ સરકારે કર્યો, આ વિધાનસભાએ પાસ કર્યું, પણ માન્ય અધ્યક્ષથી ત્યાંથી પણ સફળતા મળી નહીં. આટલું થયા પછી માન્ય અધ્યક્ષશ્રી વર્ષો ચાલ્યા ગયા, માન્ય અધ્યક્ષશ્રી આ સરકારે હમણાં કેન્દ્રની અંદર હમણાં તાજેતરની અંદર જ ભારત સરકારે એક નિર્ણય કર્યો માન્ય અધ્યક્ષશ્રી, કે હવે યુજીસીએ પત્ર લખીને મોકલ્યો કે આટલા વર્ષો સુધી જે થયું તે, પરંતુ હવે ડીમ્ડ યુનિવર્સિટીએ પણ રાજ્ય સરકાર જે ફી નિર્ધારણ કરે એની કોમન કાઉન્સિલિંગ જે હોય એના આધાર ઉપર જ ત્યાં આગળ એડમિશન અપાશે, અને ડીમ્ડ યુનિવર્સિટી હોય તો પણ ગુજરાત સરકાર એટલે જે તે રાજ્ય સરકાર નિર્ણય કરે એ જ પ્રમાણે ફી અને એડમિશનની પ્રક્રિયા માન્ય અધ્યક્ષશ્રી નીટના આધાર ઉપર કોમન કાઉન્સિલિંગ કરી અને વિદ્યાર્થીઓ માન્ય અધ્યક્ષથી લઈ શકાશે. એટલે હવે લૂંટ માટેની જે પ્રક્રિયા હતી એને બંધ કરવા માટે ભારત સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર એણે ગુજરાતના વિદ્યાર્થીઓ ન લૂંટાય એ માટેનો માન્ય અધ્યક્ષ નિર્ણય કર્યો છે, એનો અમલ માન્ય અધ્યક્ષ કરવા માટેની પ્રક્રિયા પણ રાજ્ય સરકારે હાથ ઉપર લઈ લીધી છે. આ વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય અધ્યક્ષશ્રી નિર્ણય કર્યો, અને માન્ય અધ્યક્ષશ્રી તમામ કોલેજો એની અંદર પ્રવેશ પ્રક્રિયાથી કરી ફોર્મથી કરી મેનેજમેન્ટ કોટા સહિતની ઓનલાઈન માન્ય અધ્યક્ષશ્રી ફોર્મ ભરવાની અને ભરતી માટેની પ્રક્રિયા કરી, જેને કારણે જે લૂંટ માટેની માન્ય અધ્યક્ષશ્રી વાત જે કરતા હતા એ વર્ષો પહેલાની ભૂતકાળની વાત હશે. બીજી વાત માન્ય અધ્યક્ષશ્રી, વિદ્યાર્થીઓ ગુજરાતના જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એટલા માટે 12મું ધોરણ ગુજરાતની અંદર જ જેણે કરેલું હોય એ બે વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવા માટેનો પણ નિર્ણય માન્ય અધ્યક્ષશ્રી તાજેતરમાં રાજ્ય સરકારે કર્યો. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારે ફી માટેનું પણ એક ફી કમિટી બનાવી છે, એ ફી કમિટીથી વધારાનો કોઈ પૈસા ન લઈ શકે તે માટેના પણ માન્ય અધ્યક્ષશ્રી માપદંડો કર્યા, અને આ એકમાત્ર દૂષણ કહી શકાય તેવી આ કોલેજ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતની અંદર જે હતી તેને માન્ય અધ્યક્ષશ્રી કાયદાના દાયરામાં લાવવા માટેનું ભારત સરકારે પણ સતત ચિંતિત થઈને માન્ય અધ્યક્ષશ્રી કહ્યું છે. બીજું, જેણે પણ ખોટું કર્યું એવું એ વાઘોડિયા હોય કે પારૂલ હોય, માન્ય અધ્યક્ષશ્રી જેલની હવાલાની અંદર પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર કોઈને માન્ય અધ્યક્ષશ્રી ચલાવી લેવા માંગતી નથી. વિધાનસભા પાસે સૌથી મોટું શસ્ત્ર જે કહેવાય એ કાયદો બનાવવાનું છે. અમે કાયદો બનાવ્યો એને નિર્ધારણ કરવા, ફી નિર્ધારણ કરવા માટે એ કાયદાની મંજૂરી ત્યાંથી ન મળી. માન્ય અધ્યક્ષશ્રી, જે પ્રમાણે ભારત સરકાર એ વખતે યુજીસી જે કહેવાય એ ત્યાં આગળ એને પ્રોટેક્ટ ઇનડાયરેક્ટલી થઈ રહ્યું હતું, હવે એને ઇનડાયરેક્ટલી પ્રોટેક્શન બંધ થયું છે, જેના કારણે આવનારા સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓના હિતની અંદર જે કંઈ કરવું પડે માન્ય અધ્યક્ષશ્રી નિર્ણય સરકાર કરી શકશે, અને એની અંદર કોઈને પણ વિદ્યાર્થીઓના હિતની અંદર કોઈને પણ છોડવા માંગતા નથી.